આજે શહેરના મધ્યમાં આવેલ ઇન્દ્રાબાઈ પાર્કના નવીનીકરણના કામનો પ્રારંભ માટે ખાતમુહૂર્ત જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાના હસ્તે યોજવામાં આવ્યો હતો. શહેરના મધ્યમાં આવેલો આ બગીચો સારા લોકેશનમાં હોવા છતાં લોકો માટે તે બિનઉપયોગી થઈ ગયો હતો. ખાસ કરીને અહીં બિન માવજતના કારણે ઢોરોનો ત્રાસ અને અજાણી વ્યક્તિઓનું રહેઠાણ બની ગયું હતું. ત્યારે ભુજ સુધરાઈ દ્વારા આ બાગને લોકભોગ્ય બનાવવા માટે ખાસ વેરા વસૂલાતની ગ્રાન્ટમાંથી બચેલી 35 લાખ રૂપિયા જેટલી રકમમાંથી તેનું નવીનીકરણ કરવાની તક ઝડપી લેવાઈ હતી. આજે જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતા, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, સુધરાઈ અધ્યક્ષા હેમલતાબેન ગુર, બાપાલાલ જાડેજા, દેવરાજભાઈ ગઢવી, પરાક્રમસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૌ પ્રથમ ઇન્દ્રાબાઈ પાર્ક ખાતે ખાત મુહૂર્ત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થળ પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આ બાગ બગીચામાં જોગિંગ ટ્રેક, ન્યૂ પ્લાન્ટેશન, બાઉન્ડ્રી વોલ, પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ બગીચો આગામી સમયમાં શહેરનું નજરાણું બની રહેશે. ખાસ કરીને નગરપાલિકા જાતે જ તેની સંભાળ રાખીને આ બગીચો લોકોની સુખાકારી માટે ઉપલબ્ધ બનાવે તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આજના કાર્યક્રમમાં ભુજ સુધરાઈના કાઉન્સિલરો ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, ખાસ કરીને મહિલાઓની વિશેષ હાજરી જોવા મળી હતી. તો આસપાસના રહેવાસીઓએ પણ લાંબા સમય બાદ આ બાગ લોકભોગ્ય બનાવવાની દિશામાં થઈ રહેલી કાર્યવાહીને બિરદાવી હતી. આ પાર્ક આમ તો ભુજનું ઐતિહાસિક નજરાણું છે, વર્ષો જૂનો પાર્ક છે અને જે તે વખતે પણ આ એક નજરાણું જ હતું. આજે ભુજ જે પ્રકારે ડેવલપ થયું છે, એનો વિસ્તાર છેલ્લા એક દાયકાની અંદર જે પ્રકારે વધ્યો છે, એવા સમયે ભુજ શહેરની મધ્યમાં આવેલા આ પાર્કને પુનઃ ડેવલપ કરીને ભુજની અંદરના પાર્ટની અંદર રહેતા પ્રજાજનો માટે, વડીલો માટે, મહિલાઓ અને બાળકો માટે પોતાના રહેણાંકથી બિલકુલ નજીકમાં એક ગાર્ડન મળી રહે એવા હેતુ સાથે અહીંની નગરપાલિકા, અહીંના ધારાસભ્યશ્રી અને સૌએ સાથે મળીને આ પાર્કને ડેવલપ કરવાનું નક્કી કર્યું. આજે 35 લાખ રૂપિયાના ખર્ચે આ પૌરાણિક પાર્કને પુનઃ ડેવલપ કરીને પ્રજાજનોને અર્પિત કરવા માટેનું શુભ કાર્યની શરૂઆત થઈ છે. ભાઈ ગાર્ડન શહેરની મધ્યમાં આવેલો છે અને લોકોની લાગણી હતી, અમારી પણ કાઉન્સિલરોની બધાની લાગણી હતી, એ દ્રષ્ટિને ધ્યાને લઈ અને આને ડેવલપ કરવાનું નક્કી કર્યું છે. 35 લાખના ખર્ચે વ્યવસાયવેરાની ગ્રાન્ટમાંથી આ ગાર્ડનનો ડેવલપમેન્ટ થશે. એમાં ગાર્ડનિંગ હશે, ખૂબ સારી બાઉન્ડ્રી હશે, ટોયલેટની વ્યવસ્થા હશે, જોગિંગ પાર્કની પણ વ્યવસ્થા અને પાર્કિંગની વ્યવસ્થા અને સાથે સાથે સિક્યોરિટીની રૂમ પણ. એટલે જે કાંઈ જરૂરી લાગે છે તમામ વસ્તુ સુવિધાયુક્ત ગાર્ડન થશે અને લોકો આનો ખૂબ સારો ઉપયોગ કરશે કારણ કે શહેરની મધ્યમાં આવેલી જગ્યા છે.